पाप करे नहीं करवा पड़े त्यारे एने त्रास छूटी जाए। जे बेन सवारना पोर मां किचन नी अंदर पग मूके त्यारे एने एम लागवू जोईए किचन मां नहीं पण ए कतलखाना मां पग मूकी रही छे। भले पंचेन्द्रियनी हिंसा नहीं પણ એકેન્દ્રિયની પાર વિનાની હિંસા કરીશ। ભૂલમાં વિકલેન્દ્રિય કીડી મકોડા માખી મચ્છર પણ આવી જાય કે ના આવી જાય તમારી રસોઈ કરતા કરતા થઈ જાય। કેવું બને ખબર છે? એક પૂંજણી જો બાજુમાં ના રાખ્યો ને ગેસની બાજુમાં, સાંજના 10:30 વાગે જમાઈ આવ્યા ને તમે ચા બનાવી, ચા ઉભરાઈ ગઈ, તમે તો પીવડાવી દીધી ને હવે ઊંઘ આવે છે, સવારે કરશું અને તમે સુઈ ગયા, તમે એટલા બહેનોને કહું છું સુઈ ગયા, સવાર પડી, પાછા ધર્મિષ્ઠ હોય એટલે બર્નરને સેનાથી પૂંજે, આ બનેલી ઘટના કહું છું, 10:30 વાગે ચા બનાવી પીરસી સુઈ ગયેલા બેન સવારે ઉઠ્યા અને જયારે પાણીનું તપેલું મૂકવાનું હતું ત્યારે પૂંજણીથી પૂંજવા ગયા ત્યાં કીડીના ઢગલા બહાર આવ્યા, કેમ? ચા ઉભરાઈ, સાકર બહાર આવી અને સાકરની મીઠાશને કારણે કોણ ખેંચાઈ આવી અને રાત્રિનો સમય ઠંડક વાળો સમય, કીડીને તો એમ કે જાણે આપણે દરમાં આવી ગયા છે અને એમાં સાકર મળી ગઈ છે, સ્વામી વાત્સલ્ય ચાલુ થઈ ગયું, આખી રાત કીડી બહેનોએ શું કર્યું? સ્વામી વાત્સલ્ય। હવે જે બહેનને આ પૂંજણીથી પૂંજવાની એટલે કે જૈણાની આદત નથી, એ પૂંજ્યા વગર સીધું જો બર્નર પેટાવે તો શું થાય? સળગીને સાફ થઈ જાય, 150 કીડીઓ નીકળી, કેટલી કીડી? 150 કીડીઓને અભયદાન મળી ગયું, પાપનો ત્રાસ। શાસ્ત્રમાં લખ્યું છે તમે સંસારમાં બેઠા છો માટે પાપ તો તમે કર્યા વગર નથી રહી શકવાના, પણ એ પાપમાં જો ત્રાસ ભેળવી દેશો તો કર્મબંધ હળવો થઈ જશે। વંદિત્વમાં બોલો છો સંમતિથી જીવો, બોલો જૈવી હું સમય અરે અપોસી હોઈ જેણમ ન નિધન દશમ કુળમ। સમ્યક દ્રષ્ટિ આત્મા સંસારમાં રહીને પાપ કરે છતાં પણ એનો કર્મબંધ ઓછો હોય, કારણ કે આત્માના પરિણામ નિર્ધ્વંસ નથી, કોમળ પરિણામ છે, જીવને બચાવવાના પરિણામ છે। એટલે પાણી પણ પેલા શું કરે? ગાળી, પાણી ગાળે, સવારે ઉઠીને ઝાડું એટલે કાજો કાઢે, ત્યારે કચરો એના કેન્દ્રમાં ના હોય, એના કેન્દ્રમાં શું હોય? કોઈ જીવ બિચારામાં ક્યાંય નથી આવી ગયા ને, લાવ એને સાઈડમાં મૂકી દે, આ સમ્યક દર્શનની નિશાની છે। પાપનો નાશ ભલે ના કરી શકો, પાપનો રાસ ભલે ના કરી શકો, પણ જે પાપ કરો ત્યારે ભીતરમાં ત્રાસ ઉભો કરી દો તો સમ્યક દર્શન જીવતું રહેશે, જે દિવસે ત્રાસ પણ ચાલ્યો જશે તે દી ભેગું સમ્યક દર્શન પણ ચાલ્યું। સમ્યક દર્શન જો સળંગ ચાલુ રહીએ ને 7-8 ભાવમાં મોક્ષ થઈ જાય, સમ્યક દર્શન એવી તાકાત છે। તમને એક શોર્ટમાં કહી દઉં, સમ્યક દર્શન એ ભૂખ છે, ભૂખ। હવે રોજ 12 વાગે કે 2 વાગે જમતા હો ને, આજે તમને મોડું થઈ ગયું 3-3:30, તો 12-12:30 જમો ત્યારે તમે 4 રોટલી ખાતા હો, અને 3 વાગે જમો ત્યારે 4 ખાઓ 6 ખાઓ કે 2 ખાવ, કેમ? તમે શું બોલો કે ભૂખ? શું બોલ્યા? ભૂખ મરી ગઈ। જેમ સમય જાય તેમ ભૂખ વધે કે ઘટે? ઘટે। મનીષભાઈને અનુભવ છે, રોજ જયારે ઘરે મોડા પહોંચે, ખબર નહીં કેટલી રોટલી ખાય છે ખબર નહીં, પણ ઘરે મોડા પહોંચે ત્યાં સુધીમાં ભૂખ કેવી હોય? મરી। શાસ્ત્ર એ જ કે સમ્યક દર્શન એ ભૂખ છે, ચારિત્ર એ ભોજન છે। સમ્યક દર્શનની હાજરીમાં જ ચારિત્ર લઈ લો તો 7-8 ભાવમાં મોક્ષ, પણ સમ્યક દર્શન ચારિત્ર ન લીધું અને સમ્યક દર્શન જો ગુમાવી બેઠા તો પાછું અસંખ્ય કાળ આ સંસારમાં રખડવું, બરાબર છે? શ્રીપાળને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ છે, નીકળ્યા છે, સમકીતી હોય એટલે આખો દાડો સામાયિક જ કરે એવું નહીં સમજવાનું, એને કુતૂહલ હોય એને કૌતુક હોય એ નીકળ્યા છે, ક્યાં પહોંચ્યા? ગુણ મંજરી, આહા, ઓડિટોરિયમમાં બેઠા છે, આમ ગુણ મંજરી છે ને આમ શ્રીપાળ છે, શ્રીપાળે જ્યાં શરૂ કર્યું વીણા,
ઓડિયન્સમાં જેટલા બેઠા હતા ને સ્વર્ગમાં પહોંચી ગયા. સમજ્યા? ઉપર નહીં, આંખો મીચાઈ ગઈ બધા. આમ ઘણીવાર માણસ સુવા માટે સંગીત સાંભળે કે ના સાંભળે, એમ સંગીત સાંભળતા સાંભળતા સુઈ જાય કે ના સુઈ જાય. ઘણા મારા પ્રવચનનું સંગીત સાંભળતા હોઈ જતા હોય.